સૌપ્રથમ ધોરણ 1 ની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે ગોટી હસ્તી ભાવેશભાઈ વલ્લભભાઈ ગામ ગઢડા અને સાથે સાથે 100% સાથે બીજો પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે ધામિલિયા પ્રીત પરેશભાઈ અર્જણભાઈ ઉગામેડી 100% સાથે આવતારો ઝડપથી આવતા રહેશો પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે ડાલિયા હીર વિપુલભાઈ કાનજીભાઈ ઇંગોરાળા 99.67% સાથે ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 3 ની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે સાથે ઇનામ આપવા માટે આજના કાર્યક્રમના આપણા અધ્યક્ષ ગગજીભાઈ સુતરિયા વિનંતી કરીએ કે આપ આવો અને વાઘાણી 4મી જયેશભાઈ ગામ ગઢડા જયારે 99.33% સાથે સમસ્ત ગઢડા ગામ ની અંદર ધોરણ 4માં ગઢડા તાલુકા ની અંદર ધોરણ 4માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે 4મી વાઘાણી 4મી જે વિદ્યાર્થીઓ હાજર ન હોય એના વાલીઓને વિનંતી છે એમને ઇનામ સ્વીકારશો ત્યારબાદ ધોરણ 5 ની અંદર જેમણે 99.50% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે ગામ ખોપાળા ગાબાણી તૃપ્તિબેન કલ્પેશભાઈ ધીરુભાઈ ગાબાણી તૃપ્તિ ત્યારબાદ ધોરણ 6 ની અંદર જેમણે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે 99.11% સાથે કાછડિયા ક્રિનલ પંકજભાઈ ઘનશ્યામભાઈ જલાલપુર કાછડિયા ક્રિનલ ત્યારબાદ ધોરણ 7 માણિયા નિયતિ રાજેશભાઈ ભૂપતભાઈ ગામ ઉગામેરી 99.63% સાથે ત્યારબાદ ધોરણ 8 માં સોજીતરા યશ પરસોતમભાઈ કાનજીભાઈ પીપળડી 99.44% સાથે ધોરણ 8 ની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે ધોરણ 9 ની અંદર શિંગાળા ચિન્મય પ્રવીણભાઈ શ્યામજીભાઈ વિકળિયા 98.71% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે ત્યારબાદ ધોરણ 10 ની અંદર રોય અક્ષરભાઈ દિનેશભાઈ ગોવિંદભાઈ ગામ ગુંદાળા 96.83% સાથે જેઓ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે રોય અક્ષર મંચ પરના મહાનુભવોને વિનંતી છે આ રોય અક્ષર જે છોકરો છે આપણા તાલુકાનો એને 96.83% સાથે આખા આપણા તાલુકાની અંદર તો ઠીક છે પણ આખા સમગ્ર ગુજરાતની અંદર જેમણે 6ઠો ક્રમ પ્રાપ્ત કર્યો છે બોર્ડની પરીક્ષામાં લાલજીભાઈ અને સાથે સાથે આપણે ગગજીભાઈ સુતરિયાને વિનંતી કરીએ આજના આપણા અધ્યક્ષશ્રીને કે આ રોય અક્ષરભાઈનું આપણે બહુમાન કરવું છે સૌ મિત્રોને વિનંતી છે સાહેબ આખા ગુજરાત વર્ષની અંદર 6ઠો ક્રમ પ્રાપ્ત કર્યો છે આ દીકરાએ ત્યારબાદ ધોરણ 11 કોમર્સ ની અંદર મોરણિયા જેમીશા બાબુભાઈ નાગજીભાઈ નાના જિંદાવદર 97.71% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે આપણે જીવરાજભાઈ ને વિનંતી કરીએ જીવરાજભાઈ શ્યામજીભાઈ એમને વિનંતી કરીએ ગાવાણી સાહેબ ને વિનંતી કરીએ કે આપ આ દીકરીને એમના કાર્ય બદલ આપણે ગૌરવાન્વિત કરીએ એમને પ્રોત્સાહિત કરીએ ત્યારબાદ ધોરણ 12 સાયન્સ ની અંદર જેમણે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે 94.42% સાથે ગામ ઈશ્વરિયા ગઢિયા નયનભાઈ મહેશભાઈ એમનું બહુમાન કરવા માટે આપણે વિનંતી કરીએ લાલજીભાઈ ઉગામેડી વાળા અને ગગજીભાઈ સુતરિયા વિનંતી કરીએ આ બંને ઇનામો ધોરણ 12 ના આપે જ આપવાના છે ત્યારે
ગરજીભાઈ અને લાલજીભાઈ પટેલ એમને વિનંતી કરીએ. આ દીકરાએ 94.42% પ્રાપ્ત કર્યા છે ધોરણ 12 સાયન્સ ની અંદર વિજ્ઞાન પ્રવાહમાં. ત્યારબાદ ધોરણ 12 કોમર્સ ની અંદર જેમણે 88.40% સાથે સમગ્ર ગઢડા તાલુકાની અંદર ગઢડા તાલુકાની અંદર જેમણે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે કોમર્સ માં દાબાણી જેલ જીવરાજભાઈ કાનજીભાઈ ગામ ખોપાળા. આપણે સૌ તાળીઓની ગુંજ સાથે આ વિદ્યાર્થીઓને વધાવતા રહીએ જેમણે સમગ્ર તાલુકાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર આપણા તાલુકાઓનો ખૂબ ખૂબ આભાર. અને રસોડામાં જેમણે જમી લીધું હોય એ બહેનો અને ભાઈઓને વિનંતી ફરી પાછા આપ અહીં ગોઠવાઈ જશો, કારણ કે હજી આપણે 7:45 વાગ્યા છે. ઘરે હોઈએ તો આપણે અત્યારમાં જમી લીધું ના હોય, કદાચ કાં તો આપણે માર્કેટમાં પોટલા લાવતા હોઈ. ભેગા રહેતા હોય તો વાસણ તો પકડતા જ હોય, પણ વિચાર
રહ્યા છે. મિત્રો, આજ દિન સુધી જે કર્યું તે પણ હવે જાગ્યા ત્યાંથી સવાર એમ માનીને આપણે સૌ અંદરો અંદરના મતભેદોનું મનભેદ થાય એ પહેલા ની થોડું નિરાકરણ કરીને જીવનમાં આગળ વધીએ. અને કારણ કે જીવનમાં પળપળ શીખવું અને શીખવું આ બંને તો ચાલ્યા જ કરવાનું છે. શામ સૂરજ કો ઢલના શીખાતી હે, સમા પરવાને કો ઢલના શીખાતી હે. ગીરને વાળા તો તકલીફ તો હોતી હે, પણ ઠોકરી ઇન્સાન કો ચલના શીખાતી હે, પણ ઠોકરી ઇન્સાન કો ચલના શીખાતી હે. વડીલોને પણ મારે કહેવું છે કે તમે તમારા સંતાનો માટે તમારાથી બધું ઘણું કર્યું, હવે તે પોતાનું જીવન સાથે જાતે સંભાળ. તેથી તેની આર્થિક સ્થિતિની સમીક્ષા કરજો, પરંતુ ચિંતા ન કરતા તેને વાત વાતમાં ટોકશો નહીં, તેને તેની રીતે વળવા દેજો. કારણ કે વ્યર્થ ચિંતાથી હરીફાઈ જન્મે છે, આરોગ્ય બગડે છે અને ઘરમાં કંકાસ શરૂ થઈ જાય છે. કારણ કે તમને અહીંયાની પૂરી નથી ખબર કે કોણ કેટલું પાણીમાં છે. એટલે સમય આવ્યો વ્યવહારે છોકરાઓને આપી ઘરના દરેક સભ્યો સાથે પ્રેમથી અને આનંદથી રહો. નાની નાની વાતોમાં શક્તિ ન વેડફો અને કાર્ય જીદ અને આગ્રહને છોડી દેવા. કરતા પાંદડા તેનું મોટામાં મોટું ઉદાહરણ છે કે જો ભોજ બન્યા તો તમારા પોતા ના જ તમને પાડી દેશે એ નક્કી જ છે. કારણ કે બધા પરિવર્તન ખરાબ પણ નથી હોતા, એટલે સ્વીકારતા શીખો. કુટુંબના દરેક સભ્યને, જીવનને અને સંબંધોને પ્રેમ અને હૂંફ આપતા અને અને લાગણી અને પ્રેમ તો વૃદ્ધત્વને પાછું પણ ઠેરે છે. પણ તમને થતું હશે કે હું આ છોકરો કાનો લાગણી મંડી પડ્યો છે. પણ લાગણી એટલે કે ગોતવા જાય તો જડે નહીં, સાંભળવા જાય તો સંભળાય નહીં, ગોતવા જાય તો ગોતાય નહીં, ને લખવા જાય તો લખાય નહીં, એનું નામ લાગણી. લો તમને આનું એક જ વાક્યમાં પ્રૂફ કરી દઉં કે જે તમે દેશમાં દૂધરું ના હોય તો એ છાસને ઘીને બાદલા ફરી ફરી મોકલો છો ને એને કહેવાય લાગણી, બરાબર ને? એલો આગે ના તો બોલો. મિત્રો, આપણે બધા જાગ્યા ત્યાંથી સવારે માનીને મતભેદોનું મતભેદ થાય એ પહેલા આપણે સૌ અંદર નિરાકરણ કરી લઈએ. તો બધા પોતાનો હાથ ઊંચો કરીને આંગળી પરોવીને મારી સાથે સંકલ્પ કરો. કરો બધા હાથ ઊંચા, આજી તો કરો બધા, અને આંગળો પરોવીને મારી સાથે બોલો. હે ઘરડા વાળા ગોપીનાથજી મહારાજ, અમને અને અમારા કુટુંબી જનોને એવી શક્તિ આપજો કે અમારા કુટુંબમાં બંધારણ નહીં પણ વ્યવસ્થા હોય, સમર્પણ નહીં પણ અર્પણ હોય, આગ્રહ નહીં પણ આદર હોય, ભય નહીં પણ ભરોસો હોય. મૂકી દો બધા આ નીચે. તમે બધાએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ અને મને મારા વિચારો રજૂ કરવા મોકો આપવા બદલ શ્રી સમાજ તાલુકા સમાજનો હું ઋણી છું. મારાથી નાના મૂક્યા કઈ મોટી વાત થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો. તો છેલ્લે બધા મારી સાથે હું કુટુંબ બોલું એટલે તો બોલો કુટુંબ, એટલે થોડું જોરથી બોલો કે ભૂખ સારી લાગે અને કુટુંબમાં કઈ કડવો હોય તો દૂર ભાગી જાય. બોલો કુટુંબ, કુટુંબ, કુટુંબ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. કે વહીવટી શાખાની અંદર અત્યારે હવે આપણે એટલો સરસ મજાનો કામ થવા જઈ રહ્યો છે. અમદાવાદ સરદાર ધામ દ્વારા ભાવનગરની અંદર જે શરૂઆત થવા જઈ રહી છે, અને સાથે સાથે 2020 ની અંદર ગ્લોબલ પાણીદાર બિઝનેસ સમિટ નું જે સરસ મજાનો કાર્ય અમદાવાદ ની અંદર થવા જઈ રહ્યું છે એની આપણે ક્લિપ એક જોવાની છે. અને ક્લિપ પછી માનનીય મોરબી શ્રી ગરજીભાઈ સુતરિયાને આપણે સાંભળવા છે. 64 વર્ષની ઉંમર છે છતાં પણ જેમનું અહીંયા હજી યુવાન છે એવા ગરજીભાઈ સુતરિયા આજે આપણને મળ્યા છે, ત્યારે આપણે એક ક્લિપ અહીંયાથી શરૂ કરવાની છે. આ ટીવી ની અંદર આપણે નિહાળવાની છે. અને રસોડાની અંદર પણ સરસ મજાનું રસોડામાં જે બહેનોએ જમી લીધું હોય, જે ભાઈઓએ જમી લીધું હોય, ફરી પાછા મંચની સામેના ભાગમાં ગોઠવાશો. અને રસોડાની અંદર પણ ટીવી મૂકી છે એની અંદર આપણે આ ક્લિપ નિહાળી શકવાના છીએ. માટે કામ થવા જઈ રહ્યું છે સાહેબ, એની આ ક્લિપ છે. એ
एकता से समृद्धि की ओर नमंत्र साथे पाटीदार समाज उपाड़ेला मिशन 2026 नो एक बीज એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ તમ મનથી જોડાવા માટે હૃદય પૂર્વક નું આમંત્રણ પાઠવું છું. જય સરદાર જય હિંદ. મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાશે 10,000 થી વધુ પ્રતિનિધિઓ નું કન્વેન્શન. સમગ્ર પાટીદાર સમાજના વેપારીઓ નું સામર્થ્ય ભેગું થશે એક જ મંચ પર. પાટીદાર વેપારીઓની યુવા પેઢીને મળશે વિવિધ વિષય ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નિષ્ણાતોના અનુભવોનો લાભ. યુવા ઉદ્યોગ સાહસિકોના જુસ્સાને મળશે સમાજના. સ્વયંસેવક મિત્રોને વિનંતી કે જે વડીલો પાછળ આમ જે થોડા બેઠા એને વિનંતી કે વ્યવસ્થિત રીતે આપ બેસી જશો. કારણ કે આ જે ભીડું જેમણે ઝડપ્યું છે સાહેબ, આ થાય પાટીદાર સમાજ માટે ગર્વ લઈ શકાય. 130 જેટલા દીકરા અને દીકરીઓ જે વહીવટી શાખામાં જે સંસ્થા